नमस्ते विद्यार्थी मित्रों, आपणे प्रकरण बेना स्वाध्यायना दाखलाओ करी रह्या छीए। आजे आपणे खूब ज अगत्यना कही शकाय एवा दाखलाओनो अभ्यास करवानो छे। एमानो एक दाखलो छे 25मो स्वाध्यायनो दाखलो। एमा एक नेटवर्क आप्यु छे जे हुं हमणा दोरी रह्यो छुं। ए नेटवर्क माटे समतुल्य कैपेसिटन्स शोधवानुं छे एवो प्रश्न छे। अने कैपेसिटरना नेटवर्क ने 300 वोल्टना सप्लाय साथे जोड़ेलू छे। तो ए जे नेटवर्क छे ए हुं अहींया दोरुं छुं, तमे पण मारी साथे साथे ए नेटवर्क छे ए दोरता जजो। आ एक कैपेसिटर, त्यारबाद बे कैपेसिटर आवी रीते छे। अहींया वोल्टेज लगाड़ेला छे अने एक कैपेसिटर आम छे। आ वोल्टेज नो बीजो छेड़ो। कैपेसिटर आने एमणे कीधुं छे C1 अने ए 100 PF मूल्य धरावे छे। बीजू कैपेसिटर आ छे ए छे C2, एनुं मूल्य छे 200 PF। ત્રીજું આ છે C3, એ પણ 200 PF, અને આ C4 છે કે જે 100 PF છે। C4 100 PF। આ બેટરીનો પોઝિટિવ છેડો, આ નેગેટિવ છેડો, આ વોલ્ટેજ છે 300 વોલ્ટ છે। આ પરિપથમાં તમને કેપેસિટરના મૂલ્યો ચેન્જ કરી બેટરીના વોલ્ટેજ પણ ચેન્જ કરી અને પૂછી શકે છે। તો તમારે આ નેટવર્ક માટે સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે એ મેળવવાનું છે। તો આપણે શરૂઆત કરીએ। હવે કેપેસિટરના નેટવર્કના આ પ્રકારના પ્રોબ્લેમમાં સૌથી પહેલાં કેપેસિટર્સનું જોડાણ જો શક્ય હોય એટલું સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। તો તમે જુઓ છો એમ આ સૌથી પહેલું આંખે ચડે એવું છે, C2 અને C3 આ બંનેનું જોડાણ પરથી આપણને એવી ખબર પડે કે એ બંને શ્રેણી જોડાણમાં છે। એટલે C2 અને C3 શ્રેણી જોડાણમાં છે। હવે આ જે માઇનસનો છેડો છે એને આપણે ટ્વિસ્ટ કરી અને આ બાજુ લઈ જઈએ, કેમ કે આપણે આવી રીતે બેટરી કે વોલ્ટેજ જોવા માટે ટેવાયેલા નથી। તો આને આખાને ટ્વિસ્ટ કરી અને આમ લઈ જઈએ અને આખો પરિપથ છે એને આપણે ફરીવાર દોરીએ। તો આ પરિપથ છે એ આવી રીતે દોરી શકાય। તમે જોજો બરાબર, આ બેટરીનો નેગેટિવ છેડો છે જે આ છે, એની સાથે C4 જોડેલું છે। આ કેપેસિટર C4 એની સાથે જોડેલું છે કે જેનું મૂલ્ય 100 PF જેટલું છે। હવે આ 100 PF નો આ છેડો નેગેટિવ સાથે, એટલે એ આ છેડો થયો, અને બીજો છેડો જે છે એ C2 અને C1ના કોમ્બિનેશનમાં અહીંયા છે। જોજો બરાબર, તો અહીંયા એ છેડો આવ્યો, એક છેડો જાય છે C1માં, આ ધારો કે C1 છે કે જેનું મૂલ્ય 100 PF જેટલું છે, અને બીજો છેડો આ ઉપર ગયો, આ C2 સાથે છે, આ બીજો છેડો C2 સાથે, અને C2નું મૂલ્ય છે 200 PF જેટલું। C2નો બીજો છેડો C3 સાથે જોડાણમાં છે, એટલે આ બીજો છેડો C3 સાથે, કેપેસિટર C3 એ પણ છે 200 PF નું, અને C3 અને C1નો એક એક છેડો અહીંયા જોડાયેલો છે, એટલે C1નો આ બીજો છેડો અને આ C3 બે જોડાયેલા છે, અને એ બંનેમાંથી એક પોઝિટિવમાં જાય છે, એ બંનેમાંથી આ પોઝિટિવમાં, એટલે આ બે વચ્ચેના વોલ્ટેજ એ આપણને આપ્યા છે 300 વોલ્ટ। તો હવે જુઓ, એનો એ જ પરિપથ છે પણ આપણે એને દોરવાની રીત થોડી અલગ છે। આ તમને લગભગ
ઘણા બધા કેપેસિટરના જોડાણના દાખલાઓની પ્રેક્ટિસ કરો એટલે તમને આપોઆપ પરિપથ જોઈને જ વિઝ્યુલાઇઝ થવા મળશે કે કયું જોડાણ શ્રેણીમાં છે, કયું જોડાણ સમાંતરમાં છે, કોણ કોની સાથે શ્રેણી કે સમાંતરમાં છે। એટલે આ મને જેટલું સહેલું પડ્યું એટલું તમને શરૂઆતમાં નહીં પડે, પણ પ્રેક્ટિસથી એ ગ્રીપ આવી જશે। તો હવે આના પરથી તમે જોઈ શકો છો એમ આ બંને કેપેસિટર્સ જે છે એ શ્રેણીમાં છે અને એમનું સમતુલ્ય ધારો કે સી પ્રાઇમ છે। તો હવે હું હજી એક પરિપથ દોરું તમને સહેલું પડે એટલા માટે, આ માઇનસ છેડો એની સાથે આ કેપેસિટર કે જેનું કેપેસિટન્સ સી ફોર છે એ છે 100 PF। અહીંયા બે કેપેસિટર્સ, એક કેપેસિટર સી વન કે જેનું કેપેસિટન્સ છે 100 PF, અહીંયા એક બીજું કેપેસિટર કે જેનું કેપેસિટન્સ છે સી પ્રાઇમ, એ પણ 100 થશે પણ અત્યારે હું એ લખતો નથી, એની ગણતરી પછી આપણે કરશું। અને આ છેડો છે એ પોઝિટિવ છેડો અને એ બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા છે 300 વોલ્ટ। તો હવે તમે એ જાણો છો, જોઈને ખબર પડી જાય કે આ જે છે આ બંને સમાંતરમાં છે, ધારો કે એનું કેપેસિટન્સ સી ડબલ પ્રાઇમ છે, અને આ સી ડબલ પ્રાઇમ અને સી ફોર એ શ્રેણીમાં છે, એટલે એના પરથી તમને સમતુલ્ય કેપેસિટન્સ આખા નેટવર્કનું કે સમગ્ર પરિપથનું મળી જશે। તો આપણે એક 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 પોઈન્ટ જે છે એ લખતા જઈએ અને એની ગણતરી કરતા જઈએ। આકૃતિમાં C2 અને C3 શ્રેણીમાં છે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ સી પ્રાઇમ હોય તો સી પ્રાઇમ શ્રેણી જોડાણમાં C2 C3 upon C2 plus C3 એમ થશે, એનું આપણે સાદુરૂપ આપીએ તો આ સીધું થશે। તો બંને 200 ના છે એટલે આમ તો 200/2 જ થશે, એટલે 200 × 200 / 200 આની જો આપણે ગણતરી કરીએ તો 200/2 એટલે કે 100 PF એ આનું સમતુલ્ય થયું, એટલે સી પ્રાઇમ જે છે એ કેટલું મળ્યું આપણને 100 PF। હવે એ સી પ્રાઇમ કે જે 100 PF છે એ C1 સાથે સમાંતરમાં છે, સમાંતરમાં આપણે જાણીએ છીએ એમ કેપેસિટરનો સરવાળો થશે। સી પ્રાઇમ અને C1 સમાંતરમાં છે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ પ્રાઇમ હોય તો C ડબલ પ્રાઇમ બરાબર C1 એ 100 છે વત્તા સી ડબલ પ્રાઇમ પણ આપણે મેળવ્યું 100, એટલે આ થયું 200 PF। એટલે આ કેપેસિટન્સ છે કેટલું થયું 200 PF સી ડબલ પ્રાઇમ, જે C1 અને સી પ્રાઇમનું સમતુલ્ય છે। એ સી ડબલ પ્રાઇમ અને આ C4 એ શ્રેણીમાં છે એ જોઈ શકાય છે। તો હવે આપણે ફાઇનલ મેળવીએ, સી ડબલ પ્રાઇમ અને C4 શ્રેણીમાં હોવાથી સમગ્ર પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ અથવા તો કુલ કેપેસિટન્સ સી ઇક્વેલેન્ટ એને કહીએ તો એ થશે C4 C double prime upon C4 plus C double prime = C4 100 છે, C double prime 200 છેદમાં
सौ वत्ता बसो एटले आ थशे 200 बाय 3 पीएफ। 200 ना छेद मा 3 पीएफ। आ समग्र नेटवर्क जे आपेलू छे तेनू समतुल्य कैपेसिटन्स थयो एटले आपणे जे पहेलो विभाग जे छे ए अहीं आपणे पूरो कर्यो। नेक्स्ट हवे जे आपणे गोतवानुं छे ए छे दरेक कैपेसिटर परनो विद्युत भार अने तेना परथी आपणे मळशे स्थितिमान। तो हवे बराबर आर्ग्युमेंट शुं आपणे करीए छीए ए तमे समजता जजो। समग्र अहीं हुं लखुं छुं समग्र परिपथनो कुल विद्युत भार एटले के बेटरीमांथी खेंचातो विद्युत भार क्यू बराबर सी इक्विवेलेंट इंटू वी। क्यू बराबर सी वी ए सूत्र परथी तो सी इक्विवेलेंट छे 200 ना छेदमां 3 इंटू 10^-12 इंटू બેટરીના વોલ્ટેજ આપણને આપ્યા છે 300 વોલ્ટ બરાબર ઇન્ટુ 300 એટલે આ થશે ધેરફોર ક્યુ ટોટલ વિદ્યુત ભાર જે છે બેટરીમાંથી ખેંચાય છે એ છે 2×10^-8 કુલમ। હવે આ વિદ્યુત ભાર જે છે એ બધાની વચ્ચે વહેંચાશે। હવે કેવી રીતે વહેંચાશે એની આપણે ચર્ચા કરીએ। તો જુઓ સી ડબલ પ્રાઇમ ઊંધેથી ચાલુ કરવાનું છે। આ જે 200 ના છેદમાં 3 પીએફ મળ્યું સી ઇક્વિવેલન્ટ એના પરનો વિદ્યુત ભાર કેટલો મળ્યો 2×10^-8। હવે એ વિદ્યુત ભાર જે છે એ કોના પરનો કહેવાય સી ઇક્વિવેલન્ટ પરનો। સી ઇક્વિવેલન્ટ કોનું બનેલું છે તો કે સી ડબલ પ્રાઇમ અને સી 4 ના શ્રેણી જોડાણનું બનેલું છે અને શ્રેણી જોડાણમાં આપણને ખબર છે વિદ્યુત ભાર સરખો રહે એટલે આપણે આમ લખશું સી ઇક્વિવેલન્ટ એ સી 4 અને સી ડબલ પ્રાઇમના શ્રેણી જોડાણનું સમતુલ્ય છે અને શ્રેણી જોડાણમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન રહેતો હોવાથી C4 અને C ડબલ પ્રાઇમ પરનો વિદ્યુત ભાર 2×10^-8 કુલમ થાય। ધેરફોર આપણે આમ લખશું Q4 બરાબર 2×10^-8 કુલમ અને Q ડબલ પ્રાઇમ એને આપણે C ડબલ પ્રાઇમ પરનો વિદ્યુત ભાર કહીએ તો એ પણ 2×10^-8 કુલમ એટલો થાય। હવે આગળ વધીએ એમાં એટલે હવે એક આપણને Q4 મળી ગયો C4 પરનો વિદ્યુત ભાર। હવે આપણે Q1, Q2, Q3 પરના વિદ્યુત ભાર મેળવવાના। હવે ક્યુ ડબલ પ્રાઇમ એ સી ડબલ પ્રાઇમ પરનો વિદ્યુત ભાર થયો અને તમે જુઓ છો સી ડબલ પ્રાઇમ એ સી પ્રાઇમ અને C1ના સમાંતર જોડાણનું સમતુલ્ય છે અને સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર વહેંચાશે, દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર સમાન હશે નહીં। તો એ વિદ્યુત ભારની વહેંચણી કોણ નક્કી કરશે તો કે કેપેસિટરનું કેપેસિટન્સ, કેમ કે સમાંતરમાં વોલ્ટેજ છે એ તો સમાન હોય। તો હવે તમે જુઓ સી ડબલ પ્રાઇમ એમાં સી પ્રાઇમ અને સી 1 બેયના કેપેસિટન્સના મૂલ્યો સમાન છે, બંને 100-100 પીએફના છે એટલે બંને વચ્ચે વિદ્યુત ભારની વહેંચણી સમાન ભાગે થશે, સમાન રીતે થાય એટલે 2×10^-8 કુલમ્બના બે ભાગ પાડો
तो 1 × 10⁻¹ कूलम सी वन पर जशे अने 1 × 10⁻¹ कूलम सी प्राइम पर जशे एटले बन्ने वच्चे विद्युत भारनी वेचनी सरखी थाय। हवे लखता जजो सी डबल प्राइम ए सॉरी सी डबल प्राइम ए सी वन अने सी प्राइम ना समांतर जोड़ाणनू समतुल्य छे अने बन्नेना कैपेसिटन्स समान होवाथी बन्ने पर विद्युत भार सरखा भागे वहेंचाशे अने देरफोर C1 परनो विद्युत भार Q1 बराबर आ बे नो अर्धो एटले 1 × 10⁻¹ कूलम अने सी प्राइम परनो विद्युत भार क्यू प्राइम बराबर 1 × 10⁻¹ कूलम एटले बे ना बे भाग पड़िया 1 1 एटले बीजो आपने मिली गयो Q1 एटले के कैपेसिटर C1 परनो विद्युत भार। હવે જે બાકીનું છે એ હું અહીં લખું છું। નેક્સ્ટ સ્ટેપ જે છે સી પ્રાઇમ એ C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય છે આની જેમ જ અને શ્રેણી જોડાણમાં विद्युत भार समान रहे छे आथी Q2 अने Q3 ना विद्युत भार Q2 बराबर Q3 समान होय अने C प्राइम एटले के 1 × 10⁻¹ कूलम जेटला होय एटले आ Q2 अने Q3 मळ्या एटले के C2 अने C3 कैपेसिटर्स छे એના પરના અવિદ્યુત ભારો મળ્યા। આમ ટૂંકમાં Q4 1 × 10⁻¹ થશે, બાકીના બધા 1 × 10⁻¹ થશે। એટલે આ જે આપણને બીજું પૂછ્યું છે તેના પરનો વિદ્યુત ભાર એ દરેક કેપેસિટર પર કેટલો હોય એ આપણે મેળવી લીધું। હવે આપણે નેક્સ્ટ જે કરવાનું છે એ છે દરેક કેપેસિટર પરનું પોટેન્શિયલ કેટલું હોય એ મેળવવાનું છે। તો એ હું અહીં લખું છું, એ પ્રમાણમાં સહેલું છે, તરત પૂરું થઈ જશે। દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ આ આપણે હવે ગોતવું છે। તો જો C1 પહેલું C1ને સમાંતર વોલ્ટેજ C1 ને સમાંતર વોલ્ટેજ V1 બરાબર Q1/C1। હવે તો બહુ ઇઝી છે, V બરાબર Q/C એના પરથી સીધું મળી જશે। Q1 એ 1 × 10⁻¹ કુલમ અને C1 જે છે એ છે 100 PF એટલે 100 × 10⁻¹ એટલે એના પરથી જો આપણે V1 ની ગણતરી કરીએ તો એ મળશે 100 વોલ્ટ। આ પહેલો વોલ્ટેજ મળ્યો આપણને કોના વચ્ચેનું, કેપેસિટર C1ને સમાંતર વોલ્ટેજ। એવી રીતે C2 ને સમાંતર વોલ્ટેજ V2 બરાબર Q2/C2। હવે તમે જુઓ છો કે Q2 જે છે
એ આપણે મેળવ્યો છે 1 × 10⁻¹8 અને C2 જે છે એ છે 200 PF, એટલે 200 × 10⁻¹2 એટલે V2 થશે 50 વોલ્ટ. એવી જ રીતે C3 માટે પણ સેમ જ થશે, પણ હું લખું છું C3 ને સમાંતર વોલ્ટેજ V3 બરાબર Q3/C3 એ પણ સેમ છે 1/10⁻¹8 અને આ 200 PF 200 × 10⁻¹2 એટલે એ પણ થશે 50 વોલ્ટ. એ બંનેના થઈને 100 થશે V2 V3. અને છેલ્લું C4 ને સમાંતર વોલ્ટેજ V4 બરાબર Q4/C4. Q4 એ આપણે મેળવ્યું છે 2 × 10⁻¹8 અને C4 જે છે એ છે 100 PF 100 × 10⁻¹2 એટલે એ થશે 200 વોલ્ટ. આ C4 ને સમાંતર વોલ્ટેજ. આમાં તમને એમે પૂછી શકે કે કોના વોલ્ટેજ સૌથી વધારે હશે, તો એ C4 જે કેપેસિટર છે એને સમાંતર વોલ્ટેજ સૌથી વધારે હશે. તો આ ઓલમોસ્ટ આપણે તમે જુઓ છો એમ 20 મિનિટથી વધુ દાખલો સોલ્વ કરવા માટે થયો છે. અને આમ જુઓ તો આ 4 માર્કમાં જો પૂછવો હોય તો વિદ્યુતભાર સુધીના દાખલો પૂછે છે. વોલ્ટેજ છે એ લગભગ મોટી પરીક્ષાઓમાં પૂછતા નથી. સમતુલ્ય કેપેસિટન્સ તો મેં તમને સમજાવ્યું, એટલે આકૃતિ દરેક પરિપથ દોર્યા એટલે થોડી વાર લાગી, પણ જો તમે સીધે સીધી આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરો અને તમને જો આઈડિયા આવી જાય તો MCQમાં 1 માર્કમાં તમને ફક્ત કેપેસિટન્સ સુધીનું પૂછી શકે કે આપેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને ત્યાં C1 C2 C3 અને C4 તથા બેટરીના વોલ્ટેજ 300 એને ફેરવી અને તમને પૂછી શકે. બીજું વિદ્યુતભારની ગણતરી છે એ સહેલી છે, પણ 1/1 કરતા જવાનું છે. ઊંધેથી શરૂ કરવાનું, સી ઇક્વેલેન્ટ જે મળ્યું એના પરનો વિદ્યુતભાર કેટલો છે એ મેળવી અને પછી એક 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 કેપેસિટર પરનો વિદ્યુતભાર મેળવતા જવાનો છે. એટલે અને સી આપેલા છે, Q1 Q2 Q3 Q4 મળે એટલે એના પરથી તમે વોલ્ટેજ છે એ મેળવી શકો. તમે જો સીધો પરિપથનો ઉપયોગ કરી અને વોલ્ટેજ મેળવો તો પણ વાંધો નથી, એમાં પણ જે આપણે જવાબ છે એ એના એ જ આવશે. તો આ જે છે એ આખો દાખલો અહીંયા તમારી સામે છે. પહેલા કેપેસિટન્સ બ્લેક કલરની પેનથી લખેલું છે, રેડ કલરની પેનથી લખેલું છે એ દરેક પરનો વિદ્યુતભાર, અને ગ્રીન કલરથી જે લખેલું છે એ દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ કેટલા છે એ સમજાયું છે. અને આ જે બ્લુ કલરની આકૃતિઓ છે એ સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે આવ્યું એનો ફ્લો દર્શાવતી આકૃતિ છે. તો ફરીથી આ અગત્યનો દાખલો છે. તમામ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ માટે તથા બોર્ડ એક્ઝામ માટે પણ 4 માર્કના દાખલાઓ ખૂબ ઓછા છે. પ્રકરણ 2માંથી પૂછાય પણ છે, એટલે આ દાખલો એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ વેરી મચ.